धोरण बे विषय गणित प्रकरण चौदह पक्षीओ आवे पक्षीओ जाए भाग बे। अबे प्रकरण एक में आपणे जोयुं के केटला पक्षीओ उड़ीने आव्या था अने पक्षीओ आव्या था अने केटला पाछा बीजा फरी आव्या एना विशे जोयुं अने केटला पक्षीओ उड़ीने जाय एना विशे पण आपणे जोयुं केटला बगला अने हंस एना विशे જોયું। હવે ભાગ બે ની અંદર આપણે ગુણનું સસલું એક અઠવાડિયામાં 29 ગાજર ખાઈ શકે છે। ગુણનું સસલું એક અઠવાડિયામાં 29 ગાજર ખાઈ શકે છે। મૂળનું સસલું એક અઠવાડિયામાં 42 ગાજર ખાઈ શકે છે। હવે અહીંયા આગળ કેટલા છે 29 ગાજર ખાય છે ગુણનું અને મૂળનું 42 ગાજર ખાઈ શકે છે। એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે અને કોણ અને કેટલા વધારે જુઓ એક અઠવાડિયામાં કોણ વધારે ખાય છે કેટલા વધારે તો અહીંયા આગળ જુઓ 42 અહીંયા આગળ 42 ઓછા કેટલા છે 29 હવે 42 ઓછા 29 કરીશું તો આપણને ખ્યાલ આવશે કે કેટલા વધારે છે તો 2 માંથી 9 નહીં જાય એટલે અહીંયા પર શું કરવું પડશે 12 બાર અને આગળ 4 છે એટલે આપણે 3 મૂકવા પડશે 12 માંથી 9 12 છે એમાંથી આપણે 9 કાપી કાઢવાના તો કેટલા થાય 9 તો 10 11 ને 12 એટલે આગળ 3 રહેશે અને 3 માંથી 2 જાય તો 1 રહેશે એટલે 3 માંથી 2 જાય તો 1 એટલે કેટલા અહીં આગળ આવશે ગુણનું સસલું એમ કે 13 વધારે ગાજર ખાય છે। હવે નેહા 29 વર્ષની છે બીજો દાખલો આગળ જુઓ નેહા 29 વર્ષની છે તેની માતાની ઉંમર 58 વર્ષ છે તેની માતાની ઉંમર 58 વર્ષ છે નેહાની માતા કેટલા વર્ષ વધારે મોટી છે તો નેહાની 29 વર્ષની ઉંમર છે એની માતાની ઉંમર 58 વર્ષની છે તો આપણે જોઈએ કે માતાની ઉંમર અહીંયા આગળ જોઈએ દાખલો કે માતાની ઉંમર કેટલી છે 58 58 વર્ષ માતાની ઉંમર 58 વર્ષ માતાની ઉંમર છે અને નેહાની એમ કે કેટલી મોટી છે તો નેહાની 29 છે તો એમાંથી આપણે શું કરવું પડશે બાદ કરીએ તો આપણને ખ્યાલ આવે નેહાની ઉંમર નેહાની ઉંમર એટલે 8 માંથી 9 ના જાય તો અહીંયા આગળ આપણે અહીંયા આગળ 18 આવશે બાજુમાંથી 10 કરીએ એટલે 5 છે એટલે અહીંયા આગળ 4 આવશે 18 માંથી 9 72 આવે 9 ને 9 18 એટલે અહીંયા 9 આવશે એટલે 4 માંથી 2 જાય તો 2 એટલે કેટલા આવશે 29 એની નેહાની માતા નેહા કરતા 29 વર્ષ વધારે મોટી છે એમ કહેવાય ને કે નેહાની માતા નેહા કરતા 29 વર્ષ વધારે મોટી છે। હવે જવાબો શોધો જવાબો શોધો 24 વત્તા 17 તો અહીંયા આગળ કેટલા છે 4 વત્તા અહીં 4 અને 7 7 ની અંદર 4 મેળવે 7 પછી 8 9 10 11 1 વધી 1 બે ને 3 ને 4 કુલ કેટલા થયા 41 થયા। હવે અહીંયા આગળ કેટલા છે 32 ઓછા 27 32 ઓછા 27 એટલે 32 માંથી 27 બાદ કરવાના છે તો 2 માંથી 7 જશે ન જાય એટલે અહીંયા આગળ આપણે દશક લેવો પડશે તો અહીંયા 12 આવશે અને 3 છે તો અહીંયા 2 આવશે તો 12 માંથી 7 જાય તો 7 પછી 8 9 10 11 ને 12 7 ને 5 12 થયા ને એટલે અહીંયા 5 આવશે અને 2 માંથી 2 જાય તો અહીંયા 0 આવશે કેટલા આવશે 0। હવે 68 વત્તા 13 હવે અહીં સરવાળો કરવાનો છે 8 ની અંદર 3 ઉમેરો 8 પછી 9 10 ને 11 1 વધી 1 6 ને 1 7 ને 1 8 કેટલો જવાબ આવ્યો 81 જવાબ આવ્યો। હવે બીજો સરવાળાનો દાખલો છે 19 વત્તા 39 તો 9 ને 9 18 9 ને 9 18 થાય તો 18 8 વધી 1 તો 3 4 ને 1 5 3 ને 2 5 થઈ ગયા ને એટલે 58 જવાબ આવ્યો। અહીંયા પણ સરવાળાનો દાખલો છે 54 વત્તા 43 એટલે 4 ને 3 7 થાય
चार पांच छ सात पांच ने चार नौ थाय सत्ता नो जवाब आयो। अबे ओगन चालीस ओछा पच्चीस से कितना छे ओगन चालीस ओछा पच्चीस से नौ माथी पांच बार करवाना એટલે पांच ने चार नौ यहाँ गड़ा से ले नौ माथी तमे पांच जुओ अब इतना गणसो ते एक बे त्रण चार पांच छ सात आठ नौ तो नौ गण्या अबे नौ माथी पांच कापवा छे तो पांच कापे એટલે કેટલા રહ્યા चार એટલે पांच ने चार नौ थई गया। अबे ત્રણ માંથી બે કાપવાના છે ત્રણ હોય એમાંથી બે કાપી કાઢે તો કેટલા વધે એટલે કેટલો જવાબ આવ્યો ચૌદ। હવે એસી ઓછા સડસઠ ઝીરો માંથી સાત જશે ન જાય એટલે અહીંયા દસમ બાજુમાંથી લેવાનો છે એટલે તમારે અહીંયા દસ આવશે અને અહીંયા આગળ આઠ છે એટલે અહીંયા સાત આવશે એટલે દસ માંથી સાત થાય સાત પછી આઠ નવ ને દસ એટલે સાત ને ત્રણ दस थे सात मी छ जाए छ एक छ जवाब आर जवाब आड़तालीस वक्ता अड़तीस तो अँ आठ ने आठ के आठ ने आठ सोल सोल छ बदी एक चार ने एक पांच छ सात ने आठ तो अँ छी जवाब आयो। तो आ रीतना जवाब शोधो आ दाखला બીજા બાકી છે એ તમે તમારી જાતે દાખલા ગણજો। હવે પાછળ જુઓ સાચી બસ પકડવાની છે આપણે શું પકડવાનું છે સાચી બસ પકડો। હવે બસનો નંબર શોધવા માટે કાર પરનો દાખલો ગણો પછી કારને બસના નંબર સાથે સરખાવો અને જુઓ કોણ કઈ બસમાં બેસે। તો જુઓ આ આપણે દાખલા જોયા ને હવે પાછળ છે સાચી બસ પકડો પાન નંબર 118 ઉપર પાન નંબર 118 ઉપર જે ત્રણ બસો આપેલી છે એમાં એની પર નંબર પણ આપેલા છે એ નંબર પરની બસમાં કોણે બેસવાનું છે એ આમાં જોવાનું છે। તો આપણે દાખલા ગણીશું તો ખ્યાલ આવશે કે સાચી કયા નંબરની બસમાં કોણે બેસવાનું છે એટલે બસનો નંબર શોધવાનો છે। દરેકને કાર્ડ આપેલા છે શું આપેલું છે કાર્ડ આપેલા છે તો આપણે નંબર એક નું કાર્ડ જુઓ સત્યાવીસ વત્તા બાવીસ કયું છે સત્યાવીસ વત્તા બાવીસ। હવે આપણે કાર્ડ બસના કાર્ડ છે ને એની પર આપણે ધ્યાન આપીશું તો કાર્ડ નંબર એક સત્યાવીસ વત્તા બાવીસ સત્યાવીસ વત્તા બાવીસ પછી બીજું કાર્ડનું શું છે અહીંયા અડતાલીસ વત્તા ઓગણીસ અડતાલીસ વત્તા ઓગણીસ અને એના પછીનું કાર્ડ શું છે કાર્ડ નંબર અહીંયા ત્રીજા આગળનું કાર્ડ જુઓ અઠ્યાસી ઓછા એકવીસ હવે જુઓ અઠ્યાસી ઓછા એકવીસ અને એના પછીનો કાર્ડ નંબર સુડતાલીસ વત્તા અઠ્યાવીસ સુડતાલીસ વત્તા અઠ્યાવીસ હવે તમારે જોવાનું છે કે આ કાર્ડ નંબરમાં કઈ બસ પકડવાની છે જો અહીંયા કયા કયા નંબર આપેલા છે તો અહીંયા આગળ જુઓ બસ એકમાં અહીંયા આગળ ઓગણપચાસ નંબર જુઓ બસ નંબર આમાંથી તમે કઈ બસમાં બેસવાનું છે સાત આઠ નવ બે બે ચાર તો કયા નંબર નું આવશે કાર્ડ અહીંયા ઓગણપચાસ કે બસ નંબર ઓગણપચાસ અહીંયા આઠ અડતાલીસ વત્તા ઓગણીસ તો આઠ ની અંદર નવ ઉમેરો તો આઠ ને આઠ સોળ ને સત્તર સાત બધી એક ચાર ને પાંચ ને છ તો કયા નંબરની બસ આવશે સડસઠ નંબરની અહીં આઠ માંથી અહીં બાદ બાકી છે જુઓ અઠ્યાસી ઓછા એકવીસ એટલે આઠ માંથી એક જાય તો અહીંયા આગળ સાત આવે સાત ને એક આઠ થઈ ગયા હવે આઠ માંથી બે જાય
तो कितना वधे तो जो यहाँ पर चार ने चार आठ आठ माथी बे कापी काढ़ना है बराबर तो चार पाँच ने छ छ सात ने आठ पाँच नंबर ने बस आसे सरसर नंबर नी अबे जो सुड़तालीस वत्ता अठ्यावीस के साथे साथ चौदह ने पंदर पंदर हो पांच बद्दी एक चार ने पांच छ सात કયા નંબર ની બસ આવશે પંચોતેર નંબર ની બસ આવશે તો આ રીતના બીજા તમારે દાખલા ગણવાના એટલે તમને ખ્યાલ આવશે કે આ કાર્ડ નંબર માં એમ કે આ નંબર ની બસ આવશે કે બસ નંબર ઓગણપચાસ છે બસ નંબર પંચોતેર છે બસ નંબર સડસઠ છે તો કયા બસ નું કાર્ડ છે એ તમને એમાંથી ખ્યાલ આવશે તો જે રિઝલ્ટ બાકી છે એ દાખલા તમે તમારી જાતે ગણજો એટલે જેથી તમને ગણતા આવડે અને કયા નંબરની એમ કે બસ પકડવી આ નંબર ઉપરથી કયો કાર્ડ આવશે બસમાં એ તમને ખ્યાલ આવશે વધુ આપણે આવતા ભાગમાં જોઈશું.